गुड मॉर्निंग ऑल ऑफ यू। गया वीडियो नी अंदर तमे हुमायूं ना मकबरा विषे माहिती मेळवी, त्यार पछी आग्रानो किल्लो एना विषे ना रोचक तथ्यो। हुमायूं नो मकबरो साथे साथे केटलेक ऐतिहासिक वातो एनी साथे वणायेली छे अने लाल किला विषे ना केटलाक वीडियो अलग अलग अंदाज नी अंदर गाइड द्वारा ओरिजिनल हिस्ट्री द्वारा संरक्षण बधीज बाबतोथी बे त्रण वीडियो आपने देखाड़वानो प्रयत्न कर्यो छे। शांतिथी बधा वीडियो जोशो तो आग्राना किले विशेनो तमाम इतिहास ए वीडियो नी अंदर छुपायेलो छे। हुमायूंना मकबरा विषे पण કેટલીક દંતકથાઓના સ્વરૂપમાં કેટલીક વાસ્તવિક હિસ્ટ્રી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। નિર્માણની બાબતમાં રહસ્ય તેમજ અવનવી વાતો સાથેના વિડીયો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે। આપણે મુક્ત આવીએ છીએ યુટ્યુબ ઉપર સંશોધન કરીને સારા વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। બીજી બાબત કે મોગલ શાસન દરમિયાન જે પથ્થરોનું નિર્માણ થયું એમાં મોટાભાગની ઇમારતો છે લાલ અને સફેદ આરસથી જ બનેલી છે। રાજસ્થાનથી પશુઓ દ્વારા ઘોડા ઊંટ હાથી દ્વારા ખેંચીને પથ્થરો ત્યાં મંગાવેલા છે અને એ સમયની ઇન્જિનિયરી વિદ્યાને જેવું કામ કરનારા કારીગરો છે અને એવો શેપ આપેલો છે કે આપણને આજે પણ એનામાં રહેલી ખામીઓ શોધી શકાય એમ નથી। હવે આપણે જોઈએ દુનિયાની સૌથી સુંદર એવી ઇમારત, પ્રેમની ઇમારત જેને જોતા આપણે મંત્રમુગ્ધ બની જઈએ છીએ। લાખો લોકોના સિરમોર એવો તાજ ભારતની હિસ્ટ્રીનો સૌથી ટોચે આવતું વર્લ્ડ હેરિટેજની અંદર સિરમોર સ્થાન છે એવો તાજમહેલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં અને એમાં આગ્રાની અંદર જ યમુના નદીના કિનારે પ્રેમના પુષ્પ વાટિકામાં ખીલેલું એક સ્મારક વિશ્વની સાત અજાયબીમાં ટોચનું સ્થાન ધરાવતું આ સ્મારક મુગલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ એટલે કે પત્ની મુમતાજની યાદમાં કરાવ્યું હતું। ઈસવીસન 1630માં મુમતાજ અવસાન પામતા એ ની યાદ રૂપે 1631માં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ। 22 વર્ષ બાદ 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું। શાહજહાએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત અલગ અલગ વિદર્ભી અલગ પ્રાંતિય શૈલીઓ નો ઉપયોગ કર્યો છે। ઈરાની, અરબી, તુર્કી, યુરોપિયન શિલ્પીઓને રોક્યા અને એની પાસે આ સુંદર સ્મારક નિર્માણ કરાવ્યું છે। સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને એના દ્વારા મુમતાજનું નામ જગતભરમાં અમર થઈ જાય એવી શાહજહાની અંતરની ઈચ્છા હતી। તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તર દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે। તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે। ચારે બાજુ સુંદર અષ્ટકોણીય જાળીઓ છે। મહેરાબની એક ઉક્તિ ઉપર લખેલી છે કે એ ઉક્તિનો ગુજરાતી અર્થ એવો થાય છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે। તાજમહેલ
પારિત્ય સ્થાપિત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને સાથે કેટલીક હિસ્ટ્રીઓ જોડાયેલી છે કેટલાક રહસ્યમય ખંડો છે પીઠિકાની નીચે પહોંચ્યું છે કેટલીક બાબતો કેટલાક ઇતિહાસકારો કેટલાક તત્વચિંતકો પોતપોતાની રીતે તાજમહેલને મૂલવે છે પણ આપણી દ્રષ્ટિએ જુઓ તો એક સુંદર ઇમારત સંગમરમરના આરસથી બનેલી છે લગભગ એને જોતા જ 4-5 કલાક જેટલો સમય લાગે છે રૂબરૂ મુલાકાત લેવો તો ખ્યાલ આવે માત્ર ફોટોગ્રાફ્સની અંદર કે વિડીયોની અંદર જુઓ તો પણ એટલી જ મજા આવે એવી છે સૌથી સુંદર આ ઇમારતનું બાંધકામ કરાવતા એક પ્રેમીએ કે પ્રેમીની યાદ કેવી રીતે અમર બનાવી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જગતભરની અંદર આ બેજોડ નમૂનો બનાવ્યો છે આની સાથે કેટલીક લોકવાયકા દંતવાયકાઓ તેમજ ખજાનાના આ ઉપરાંત એની અંદર બે સમાધિઓ છે એ સમાધિઓની રહસ્યમય વાતો સાથે આપણે વિડીયો જોશું વિડીયોની અંદર કેટલાક વિડીયો હું મૂકું છું જે તાજમહેલની વાસ્તવિકતા દંતકથાઓના સ્વરૂપમાં રહસ્યમય કથાઓ એની સાથે જોડાયેલી છે આપ વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે કે મુમતાઝ જે છે એ કેવી રીતે અવસાન પામી તો 14માં બાળકીને 14મી પ્રસૂતિ વખતે એનું નિધન થયેલું અને એ નિધનનો વિલાપ સાજા જીરવી શીખોને અને યાદમાં સુંદર નિર્માણ કરીએ યમુના નદીનો કિનારો છે તાજમહેલ વિશે તો ઘણી બધી બાબતો છે પણ અલગ અલગ વિડીયોની અંદર જોશો તો કલાકોના કલાકો વીતી જાય એટલું સાહિત્ય છે એ એમાંથી મેળવી શકાય તેમ છે આગળની ઇમારત છે લાલ કિલ્લો અને એ છે દિલ્હી સ્થિત જે આવતા વિડીયોની અંદર તમે એનો પરિચય મેળવશો અત્યારે આટલું જ તાજમહેલ વિશેના અન્ય વિડીયો સાથે જોતા રહેશો અસ્તુ જય હિન્દ